અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ, અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા શહેરીજનોમાં ભારે રાહત થઈ છે. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈશનપુર, સીટીએમ 4 રસ્તા, જશોદાનગર, મણિનગર, બાપુનગર, ઓટ વસ્ત્રાલ, રક્યાલ, નિકોલ, રામોલ, વટવા, નારોલ સહિત અમદાવાદના તમામ વિસ્તારોમાં 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ખોખરા હાટકેશ્વર સર્કલ પર પણ પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ચેમ્બરમાંથી બહાર આવીને માર્ગો પર ફરી વળ્યા છે. આમ આજે અમદાવાદમાં વરસાદ શરૂ થતાં તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ જોવા મળી હતી. આમ આજે વરસાદ શરૂ થતાં બફારા ઉકળાટમાંથી અને ગરમીમાંથી રાહત મળી રહી છે, જેને લઈને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે દર વર્ષે. અમદાવાદમાં પડેલા છેલ્લા 1 કલાકમાં વરસાદ જોતા અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. દર વર્ષે યથાસ્થિતિ, ઠેર ઠેર પાણીમાં ઢીચણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો વપરાય છે પ્રિમોન્સૂન કામગીરીમાં તે ક્યાં વપરાય છે તેવા સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે ભાજપ સરકાર હસ્તક કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કેમ જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે? આ વરસાદે ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલી નાખી છે, જેના પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ પ્રિમોન્સૂન કામગીરીના ધજિયા ઉડી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ લોકોની સ્થિતિ યથાસ્થિતિ જોવા મળી રહી છે. આજે ભ્રષ્ટ ભાજપના અમદાવાદ કોર્પોરેશનના શાસનનું પોલ ખુલી છે. આજે થોડા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આજે 10,000 કરોડની આસપાસનું વર્ષનું અમદાવાદનું બજેટ છે. અમદાવાદીઓની સુખાકારી માટે રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ અને પ્રિમોન્સૂનના કામગીરીને નામે 2 મહિનાથી મિટિંગો થતી હોય છે, એના માટે બજેટ ફાળવાતા હોય છે, એના માટે તૈયારીઓ થતી હોય છે, ત્યારે આજે જાણે એ આખી મિટિંગોમાં માત્ર ને માત્ર કઈ રીતે કટકીઓ થાય એની ચર્ચા થતી હોય અથવા તો એના પ્લાન થતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં થોડા જ વરસાદમાં આખું અમદાવાદ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું એવી હાલત થઈ ગઈ છે. આજે ઠેર ઠેર ભૂવા પડ્યા છે. અમદાવાદીઓ પોતે અત્યારે સેફ નથી, નીકળી નથી રહ્યા, ક્યાં ગમે ત્યાં ગાડી ફસાઈ જાય છે. અને એનાથી અટકે વાત ઇલેક્ટ્રોનિકની જે ડીપીઓ હોય એ પાણીમાં ગરકાવ છે. ત્યારે સવાલ એ છે કે અમદાવાદની ભ્રષ્ટ ભાજપના શાસન આટલા અમદાવાદીઓની સુરક્ષા કેમ નથી રાખી શકતો? અમદાવાદીઓની જે સુવિધા મળવી જોઈએ એના ટેક્સના પૈસાને કેમ નથી મળી રહી? આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે અમદાવાદની ભ્રષ્ટ ભાજપ સરકાર કોર્પોરેશન ઉપર આક્ષેપ કરે છે કે બહુ મોટા ઘોપલા કર્યા લાગે છે અને એની તપાસ કરવામાં આવે. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ભ્રષ્ટ ભાજપના અમદાવાદ કોર્પોરેશનના નેતાઓ એના કારણે આજે અમદાવાદીઓ ભોગવી રહ્યા છે થોડા વરસાદમાં, એની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં